જેસરના વીરપુર ગામે વર્ષો જૂની તંત્રની ભૂલને લઈને ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે। જેસર તાલુકાના વીરપુર ગામના લોકો વર્ષો જૂની તંત્રની ભૂલીને લઈને પરેશાન થઈ રહ્યા છે। વીરપુર ગામમાં 1982માં તરવ બાંધવામાં આવ્યું છે, જેમાં ગ્રામજનો વસવાટ કરી રહ્યા હતા ત્યારે ગ્રામજનો અને તંત્ર દ્વારા બીજે સ્થળાંતર માટે જગ્યા આપવામાં આવી હતી, જે જગ્યા તંત્ર દ્વારા ફાળવી દેવામાં આવી, પરંતુ ગ્રામજનોને કોઈ આધાર પુરાવા આપવામાં ન આવતા મૂળ માલિક દ્વારા ગ્રામજનોને જગ્યા ખાલી કરાવવામાં આવી અને બાંધકામ સહિત કામકાજ અટકાવવામાં આવ્યું છે, ત્યારે ગ્રામજનોને સરકારી લાભ સહિતને લઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વીરપુર ગ્રામજનો દ્વારા ગામસભાનું આયોજન કરીને તંત્રને ચીમકી આપવામાં આવી છે। વહેલી તકે ગ્રામજનોને પોતાની જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ છે અને વર્ષો પહેલાં 100 જેટલા ઘર વસવાટ કરતા હતા, પરંતુ જગ્યાના અભાવે ગામ વિખાઈ ગયું છે અને વાડી વિસ્તારમાં તેમજ લોકોને હિજરત કરવાની ફરજ પડી છે। ત્યારે હાલ 30 થી 35 જેટલા ઘરો વસવાટ કરી રહ્યા છે અને તંત્ર દ્વારા જો આ પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર પણ કરવાની ચીમકી વીરપુર ગ્રામજનો દ્વારા અપાઈ છે। ગ્રામસભામાં સરપંચ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સભા યોજી તંત્રને ચીમકી આપવામાં આવી। વિશાલ સાગઠિયા, ZSTV, પાલિતડા। મારું નામ વાળા નારુભાઈ, હું ગામનો ઉપસરપંચ છું અને અમારા ગામનો પ્રશ્ન એ છે કે 1982 પછી જે અમારું તળાવ વીરપુરમાં બન્યું ત્યારે અમારું આખું તળાવ હતું, એ આખું ગામ હતું એ ખાલી કરાયું અને અત્યાર સુધી 35 થી 40 વર્ષ છે, સત્તા અમને નવું ગામતળ આપ્યું નથી અને જો એ ગામતળ અમને ન આપે તો અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું અને એવું લાગે તો ગાંધીના માર્ગે થઈને અમે આંદોલન કરીશું અને આવતી વિધાનસભાની ચૂંટણી આવે એની અંદર સમસ્ત ગામ થઈને અમે ચૂંટણીની અંદર આપણે મતદાન અમે નહીં કરીએ એવો અમારો વિરોધ છે અને અમારા ગામની અંદર અમુકને મકાન પણ નથી, સત્તા પણ અમને પ્લોટ ફાળવવામાં આવતા નથી અને તે જે તે પહેલાંના અધિકારીઓએ ભૂલ કરી એ અત્યારે અમને નડે છે અને આખા ગામને નડે છે, એ અમારો પહેલો પ્રશ્ન છે। જે તે સમયે કેટલા ગામની અંદર પરિવારો હતા અને કેટલા મકાનો હતા અને હાલ અત્યારે કેટલા મકાનો છે? પહેલાં અમારે 100 ફવા ઉપર મકાનો હતા અને હાલની અંદર અમારા ગામની અંદર 12 થી 13 જ મકાનો રહ્યા છે અને બીજા બધા વાડી વિસ્તારની અંદર બધાને રહેવા જવું પડ્યું છે, અમુકને પ્લોટ નથી પણ બીજાની જમીનની અંદર પણ રહે છે એવી પરિસ્થિતિ છે અને જો અમે નવા ગામ પ્લોટની અંદર જો મકાનો અમે બનાવીએ તો અમારી ઉપર પોલીસ કેસ કરે છે અને એ રીતે અમને